આ સુધી કોઈ એવું નથી બનવાનું કે હટાઈ શકે કોઈ, પણ ભાવમાં તાકાત હોય કાયદા મેદાનમાં. સંતો અને મર્યાદા, સંતો મહંતો અને વિનમ્રતા આ એકબીજાના પર્યાય છે. સમાજનો એક મોટો વર્ગ એમને આદર્શ માને છે, સમાજને સાચી દિશા એ મહંત બતાવે છે જે ગાદી પર તો બેસે છે પણ એક જવાબદારી સાથે બેસે છે. પણ હવે એવું રહ્યું નથી, ગાદી પર બેઠા પછી સંતો મર્યાદા ચૂક્યા છે, વિનમ્રતા ચૂક્યા છે, અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જોવા મળે છે સંતો. સમાજ કઈ દિશામાં જશે એ તો હવે વિચારવાનું છે. શું છે આખી ઘટના એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. કાંકરેજ તાલુકાના ગંગાપુરા ગામમાં થડી મઠ આવેલો છે, જ્યાં પૂજ્ય મહંત 1008 જગદીશ પુરીજી બાપુ 19/11/2024 દિવસે બ્રહ્મલીન થયા. એમને 22/11/2024 દિવસે થડી મઠમાં સેવકો, ભક્તગણ, સંતો મહંતોની ઉપસ્થિતિમાં નવા ગાદીપતિ તરીકે કાર્તિક પુરીજી બાપુની ચાદર વિધિ કરાઈ. એમાં ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા સંતો મહંતોની રાહ જોયા વગર, પાલખી યાત્રા કાઢ્યા વગર સમાધિ આપી દેવામાં આવી. દેવ દરબાર જગ્યાના મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અશોભનીય અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો એવી ફરિયાદ હવે સામે આવી, જેને લઈને વિસનગર તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મામલતદાર DF ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું, કાર્યવાહી કરવાની માંગ કરાઈ, જેમાં દશનામ ગોસ્વામી સમાજના સભ્યો હાજર હતા. સાંભળીએ પહેલા એ મહંતની ભાષાને. નવા મંત્રને નિમણૂક કરવામાં આવે છે, એ સત્તા દેવ દરબાર મંત્રની છે અને મારી ખાલી જાગે, પણ મારું છે, મારું રહેશે. આકાશ ને પતાળ એક થઈ જશે તો ગરબારી બાવાનું કોઈ પણ અમે કશું લાગવાનું, અને એમનો કોઈ ઇલાજ હોય, કોઈ કાગળ લાગે, કોઈ પુરાવો લાગે તો ચાલો દેવ દરબાર સુધી એમને આપી દેવું. તમારું બાવાનું અમે શે શું મને એ પહેલું તો તમે ખબર પાડો. કેમ કે હરિપુરી મહારાજ જયારે મણકપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવ દરબારથી મેળવવામાં આવેલા છે. બાકી આજે દેવ દરબારનું છે અને દેવ દરબારનું જ રહેવાનું છે. એ ઊંચાથી નેચે પડે તો કોઈ દાડો એમનું કોઈ થવાનું તો નથી નથી નથી. મારો બિહારેલો મન આ સુધી કોઈ એવું નથી બનવાનું કે હટાઈ શકે કોઈ, પણ ભાવમાં તાકાત હોય તો આજે મેદાનમાં. તો થડી મઠના જગદીશ પુરીજી બાપુ જે બ્રહ્મલીન થયા, એમની જે એમના જે સમાધિ આપવાની હતી એ સમાધિ ગણ્યા ગાંઠ્યા ભક્તોની હાજરીમાં આપવામાં આવી, ને સંતો મહંતોની રાહ જોવાઈ, ને પાલખી યાત્રા છે એમાં કોઈ ભક્તોની રાહ જોવાઈ, અને ત્યાર પછી એમને સમાધિ આપી દેવાય અને કાર્તિક પુરીજી બાપુની ચાદર વિધિ કરવામાં આવી. એ ચાદર વિધિ દરમિયાન ગણ્યા ગાંઠ્યા લોકો હાજર હતા અને એ જે આખી વિધિ હતી એમાં બળદેવનાથજી છે એમના એ મહંતના વિવાદાસ્પદ શબ્દો સામે આવ્યા, અને પછી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એમનો વિરોધ કરવામાં આવ્યો છે. સંત એક સમાજ માટે અરીસો હોય છે, એ સમાજને સાચી દિશા બતાવે છે, સમાજને ગુમરાહ થતો અટકાવે છે, સમાજને મર્યાદા શીખવાડે છે. પણ એક સંત જો મર્યાદા ચૂકે તો સમાજ કોની પાસેથી શીખે? અને એટલે જ સવાલ એ થાય છે કે આજે એક પદ, એક પ્રતિષ્ઠા અને સંપત્તિ શું મોટા થઈ ગયા છે કે સંતો મર્યાદા છે ચૂકી રહ્યા છે? તમે શું માનો છો આ ઘટનાને લઈને કમેન્ટ કરજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.